जूना सूत्रों ने लाइन एक नव दाखल बनिए शब्द सांभळिए पोड़ाई जाड़ाई એટલે આપણને પોળાઈ એટલે બ્રેડ્થ 4 ગુણ્યા 10 ની માઈનસ 3 મીટર જાડાઈ અથવા ઊંચાઈ જેને હાઈટ કહેવાય 25 ગુણ્યા 10 ની માઈનસ 5 તો એક કામ કરી આના ઉપરથી ક્ષેત્રફળ મળી જશે a is equal to ph બંનેનો ગુણાકાર કરો તો 25 ચોક 100 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ માઈનસ 8 तो a बराबर 10 ની માઈનસ 6 મીટર સ્ક્વેર તો આ મળ્યું આપણને ક્ષેત્રફળ હવે થોડું આગળ વિચારીએ અને આટલી લંબાઈ દી તો લંબાઈ એટલે l 6 ગુણ્યા 10 ની માઈનસ 2 ધારતા એક સેમિકન્ડક્ટર માંથી કેટલો પ્રવાહ તો પ્રવાહ i 4.8 પણ એકમ જુઓ મિલી એમ્પિયર तो मिली એટલે 10 ની માઈનસ 3 બસ અગત્યનું વાક્ય આ છે કે વોલ્ટેજ લંબાઈને સમાંતર લગાવે છે લંબાઈને સમાંતર કીધું એટલે આપણે ગુણાકાર કર્યો તો લંબાઈ સિવાયના પદનો ગુણાકાર કર્યો જો એવું કે જાડાઈને સમાંતર તો આપણે આનો અને લંબાઈનો ગુણાકાર કર્યો તો સંખ્યા ઘનતા n હોય 10^22 तो लागतो समय ना प्रवाह घनता चलो प्रवाह घनता के तो प्रवाह घनता नो सूत्र याद है आई जा कई सूत्र आपो आई जा सुधवाओ जे तो जे ना करता बनाओ तो जे बराबर शू लखा से आई अपॉन ए कीमत चलो आई એટલે प्रवाह नी वैल्यू आपेली छे 4.8 गुणा 10^-3 ए એટલે क्षेत्रफळ 10^-6 માટે જે બરાબર -6 ઉપર જાય તો +6 અને 6 માંથી 3 ગયા એટલે 10^3 યાદ રાખો તો આપણને પ્રવાહ ઘનતા મળી ગઈ દરેક દાખલામાં સારા માર્ક્સ મેળવવા હોય તો એનો એકમ લખો જરૂરી એમ્પિયર અપોન મીટર સ્ક્વેર પણ બીજો પૂછ્યું લાગતો સમય તો આપણે ડ્રીપ વેગ લાવવો પડે ડ્રીપ વેગ માટે મેં સૂત્ર શીખવ્યું હાય અવની હે પણ એના કરતાં બી બીજી એક શોર્ટકટ થી આપણે લાવી દઈએ તો જે બરાબર એની વીડી સૂત્ર શું રહેવાનું જે બરાબર એની વીડી જે એમ એમ એન એમ એમ ઈ એમ એમ વીડી એટલે અંતર ભાગ્યા સમય એનો વેગ કહેવાય તો અંતર એલ સમય ટી ટીને ઉપર લઈ જાઓ ધેટ ઇમ્પ્લાઇઝ ટી બરાબર શું લખાશે એન ઈ એલ ભાગ્યા જે ટી ની વેલ્યુ મે ચલો મિત્રો કિંમતો એન એન ની વેલ્યુ 10^22 ઘાત ઈ ની વેલ્યુ ફિક્સ જ હોય 1.6 ગુણ્યા 10^-19 લંબાઈ 6 ગુણ્યા 10^-2 અને જે આવ્યો 4.8 ગુણ્યા 10^3 તો મારો મેથોડિક જો 16^48 બરાબર 16^48 અને 3 2 6 એટલે હું આવું લખું તો t બરાબર 2 આવી ગયા હવે 10^3 સેટ કરો જોજો 22 માંથી 19 ગયા ચલો 22 માંથી 19 જાય 10^3 ગણે આ 3 નીચે એટલે 3 વસ્તુ ઉડી ગઈ તો શું રહી બાજુમાં 10^-9 એટલે આપણો ફાઇનલી આન્સર આવી ગયો t બરાબર 2 × 10^-2 સેકન્ડ તો જોઈ શકો છો સૌથી સરસ સેલો અને સરળ દાખલો